વંદે માતરમ. ગ્રામર વિભાગમાં કમ્પોઝિશનમાં આપણે કોમ્પ્રિહેન્શનના એ પેરેગ્રાફ એ બે અગાઉના લેક્ચરમાં એ સમજેલા છે. આપણી ગ્રામર બુકમાં ત્રણ પેરેગ્રાફ આપેલા છે, એક પોયમ એક એક્સ્ટ્રા મેં આ લેક્ચરની અંદર એ સમજૂતીમાં એ આપવાનો પ્રયાસ કર્યો છે. એટલે અહીંયા આપણને જે ત્રીજો પેરેગ્રાફ આપેલો છે ગ્રામરમાં છે, પણ જે ચોથી પોયમ છે એ આપણી આ ગ્રામરમાંથી એ નથી. તો આપણે પોયમને પણ એ ધ્યાને એ રાખવાની રહેતી હોય છે, એટલા માટે એક પોયમ કે એક્સ્ટ્રા ઉદાહરણ માટે સમજૂતીમાં આપેલી છે. આપણે ત્રીજા પેરેગ્રાફથી એ સમજૂતીની એ શરૂઆત કરીએ, એના પ્રશ્નો અને એના જવાબો એ જોઈએ. તો ત્રીજો પેરેગ્રાફ કંઈક આ પ્રકારે છે. અકબર વન્સ આસ્ક્ડ હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ટુ ધ કોર્ટ. એક વખત અકબર પોતાના સભાની અંદર પોતાના જે સભાપતિઓ છે એ બધાને એવું કહે છે કે દુનિયાની સૌથી વધારે સુંદર વસ્તુ જે હોય એ તમે લાવી અને મારી સભામાં એ રજૂ કરો. બિરબલ ટુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ કોર્ટ. જ્યારે અકબર આવું ફરમાન કરે છે ત્યારે એ સમયે બિરબલ કે જે અકબરના દરબારમાં નવ રત્નો હતા એમાંના એક રત્ન હતા, એ પણ દરબારમાં સભામાં એ વખતે હાજર હોય છે. નેક્સ્ટ ડે ધ કોર્ટિયર્સ બ્રોટ વેરિયસ થિંગ્સ ધે થોટ વે ધે વેર બ્યુટિફુલ મોસ્ટ બ્યુટિફુલ. બીજા જ દિવસે બધા જ સભાપતિઓ છે એ જુદી જુદી વસ્તુઓ એ લઈને આવે છે જે પોતાના મતે સભાપતિઓ જે છે એ એવું વિચારતા હોય છે કે આ વસ્તુ સૌથી સુંદર છે, આ વસ્તુ સૌથી સુંદર છે કે જે રાજા માટે એ પોતે લઈ જઈએ. ધે બ્રોટ પ્રેશિયસ સ્ટોન્સ. શું લાવે છે સુંદર સુંદર વસ્તુઓમાં? તો કેટલાક દરબારીઓ છે એ બહુ કિંમતી એવા પથ્થર કે જેને આપણે અહીંયા હીરા મોતી માણેક વગેરે કહી શકીએ એવા એ પથ્થરો લાવે છે. રેર ફ્લાવર્સ, એવા ફૂલ કે જે માત્ર કોઈ અમુક વિસ્તારોમાં અમુક જગ્યાઓ ઉપર એ જોવા મળતા હોય અને ખૂબ સુંદર હોય એવા ફૂલ એ લાવે છે. બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ, પક્ષીઓ કે જે બહુ સુંદર હોય છે દેખાવે એવા પક્ષીઓ લાવે છે. તો કેટલાક દરબારીઓ એ સુંદર સુંદર મજાના ચિત્રો એ દરબારમાં લઈને આવે છે અકબરને એ બતાવવા માટે. બિરબલ વોકડ ઇન ટુ ધ કોર્ટ વિથ અ ડર્ટી ચાઇલ્ડ. સ્વાભાવિક છે, બધાને કીધું હતું એટલે બિરબલને પણ કંઈક ને કંઈક એ લાવવાનું થાય. તો બિરબલ એક ખૂબ જ મેલા એવા બાળક સાથે દરબારની અંદર એ પ્રવેશ કરે છે. જ્યાં સભા ભરી અને અકબર બેઠા હોય છે ત્યાં બિરબલ એ એન્ટ્રી કરે છે, પ્રવેશ કરે છે. અકબર વોઝ સરપ્રાઇઝ્ડ એન્ડ એંગ્રી. અકબર ખૂબ જ ગુસ્સે થાય છે અને સાથે સાથે એને આશ્ચર્ય પણ થાય છે. હી આસ્ક્ડ બિરબલ ટુ એક્સપ્લેઇન હિમસેલ્ફ. બિરબલને કહે છે કે બિરબલ, મેં તો તમને સૌથી સુંદર વસ્તુ લાવવાની કીધી હતી, જ્યારે તમે આ એક મેલું ઘેલું બાળક એ લઈ અને અહીં આવ્યા છો તો આ પાછળ તમારો હેતુ શું છે, તમારો ઈરાદો શું છે, તમે મને સમજાવો. બિરબલ સેઈડ. ત્યારે બિરબલ એ બુદ્ધિમાં એ હોશિયાર છે એટલે પોતાની બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી અને અકબરને જવાબ આપે છે. ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. કે એક માતા માટે પોતાનું બાળક આ વિશ્વમાં સૌથી વધારેમાં વધારે એ સુંદર હોય છે. અકબર વોઝ હેપી વિથ બિરબલ્સ આન્સર. સાંભળી અને અકબર જે છે એ ખુશ થઈ જાય છે. બિરબલનો જવાબ જ્યારે અકબર સાંભળે છે ત્યારે અકબર એ ખુશ થઈ જાય છે. એ ગેવ હિમ અ રિવોર્ડ, અને તે બિરબલને એક પુરસ્કાર આપે છે, ઇનામ આપે છે. તો અહીંયા જે આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે એની આપણે સમજૂતી લીધી. હવે પેરેગ્રાફના આધારે
આપણને જે પ્રશ્નો આપવામાં આવેલા છે આપણે એ પ્રશ્નોને સમજીએ. વોટ ડીડ અકબર આસ્ક હિઝ કોર્ટિયર્સ ટુ બ્રિંગ? અકબર પોતાના સભાપતિઓને શું લાવવાનું એ કહે છે? તો આપણો જવાબ બનશે, અકબર આસ્કડ હિઝ કોર્ટિયર ટુ બ્રિંગ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ટુ ધ કોર્ટ. ત્યારબાદ આપણે પેજ ફેરવશું એટલે પ્રશ્ન નંબર 2 એ આપણી સામે આવશે. વોટ ડીડ ધ કોર્ટિયર્સ બ્રિંગ ધ નેક્સ્ટ ડે? બીજે દિવસે જે દરબારીઓ છે એ શું એ લાવ્યા? તો આપણો જવાબ બનશે, ધ કોર્ટિયર્સ બ્રોટ, બ્રિંગ શબ્દ છે એનું ભૂતકાળનું રૂપ આપણે અહીંયા બ્રોટ એવો શબ્દ લખશું, સમ પ્રેશિયસ સ્ટોન્સ, રેર ફ્લાવર્સ શબ્દનો અર્થ અહીંયા દુર્લભ, ભાગ્યે જ જોવા મળતા એવા, બર્ડ્સ એન્ડ પેઇન્ટિંગ્સ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, હુ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ? એક ગંદુ બાળક, મેલું બાળક એ કોણ લાવ્યું? તો આપણો જવાબ બનશે, બિર્બલ બ્રોટ અ ડર્ટી ચાઇલ્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, વોટ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ફોર અ મધર? એક માતા માટે સૌથી વધુ સુંદર એ શું છે? તો જવાબ બનશે, ટુ ઇટ્સ મધર ધ ચાઇલ્ડ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ થિંગ ઇન ધ વર્લ્ડ. 5મો અને છેલ્લો પ્રશ્ન, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ પ્રાઇઝ? બરાબર, પ્રાઇઝ શબ્દનો અર્થ કયો એ બીજો શબ્દ કે જે પેરેગ્રાફમાં યુઝ થયો છે? આપણે જવાબ પેરેગ્રાફમાંથી જ એ આપવાનો છે. તો પ્રાઇઝ એટલે ઇનામ, તો અહીંયા રિવોર્ડ એવો શબ્દ છે એ આપણે જવાબ તરીકે એ સમજીશું. ત્યારબાદ ચોથું પોએમ કે જે અહીંયા આપણને આપવામાં આવેલું નથી, મેં એક્સ્ટ્રા એ મૂકેલું છે, આઈ શોટ એન એરો ઇન ધ એર. શૂટ શબ્દનું ભૂતકાળ છે શોટ, બરાબર. મેં હવામાં એક તીર ચલાવ્યું, ઇટ ફેલ ઓન અર્થ, અને તે જમીન ઉપર જઈ અને પડ્યું. આઈ નો નોટ વેર, મને એ ખબર નથી કે એ ક્યાં પડ્યું, બરાબર ને. આઈ નો નોટ વેર, એ ક્યાં પડ્યું, ક્યાં જઈ અને આ તીર એ પડ્યું એની મને ખબર નથી. ફોર સો સ્વિફ્ટલી ઇટ ફ્લ્યુ, ન ખબર પડી એનું કારણ, તો કે સ્વિફ્ટલી ઇટ ફ્લ્યુ, એ એટલું બધું ઝડપથી હવાની અંદર એ સરકી ગયું. ધ સાઇટ કુડ નોટ ફોલો ઇટ ઇન ઇટ્સ ફ્લાઇટ, અને એટલા માટે મારી આંખ જે છે એ કયા માર્ગ તરફ, તીર જે છે એ હવામાં કયા માર્ગ તરફ ઉડ્યું એ મારી આંખ એ જોઈ શકી નહીં. આઈ બ્રીથડ અ સોંગ ઇન ટુ ધ એર. બ્રીથ શબ્દનો અર્થ ખરેખર શ્વાસ લેવો, બરાબર, પણ અહીંયા
મેં એક ગીત સંગીતના સ્વરો સાથે મારા શ્વાસમાં ભર્યું. ઇટ ફેલ ઓન અર્થ, અને એ પણ એ પૃથ્વી ઉપર, જમીન ઉપર એ ક્યાંક પડ્યું. આઈ નોટ નો વેર, મને એ ખબર ન પડી કે એ ક્યાં પડ્યું. ફોર હુ હેઝ સાઇટ સો કીન એન્ડ સ્ટ્રોંગ ધેટ કે ઇટ કેન ફોલો ધ ફ્લાઇટ ઓફ અ સોંગ. કોઈ એવી વ્યક્તિ કે જેની આંખ એકદમ કીન, કીન એટલે જે વ્યવસ્થિત રીતે બધી જ વસ્તુઓ જોઈ શકે છે, અને સ્ટ્રોંગ એટલે કે સશક્ત છે, બરાબર, ચોકસાઈથી બધી વસ્તુનું જે અવલોકન કરી શકે છે અને જે સચોટ છે, કે જે એને અનુસરી શકે. ફોલો કરવું શબ્દનો અર્થ અહીંયા અનુસરવું, કે મારું જે આ ગીત છે, મારું આ ગીત એ પૃથ્વી પર એ ક્યાં જઈ અને ગુંજ્યું, મારું આ ગીત પૃથ્વી પર ક્યાં જઈ અને પડ્યું, એ વસ્તુની એ મને ખબર ન પડી. આના પરથી આપણને આગળના પેજ ઉપર એ પ્રશ્નો આપેલા છે, આપણે એ પ્રશ્નોને સમજીએ. તો સૌથી પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ પોએટ શૂટ ઇન ધ એર, બરાબર, કવિએ હવામાં શું ચલાવ્યું. તો કવિએ હવામાં તીર ચલાવ્યું, તો આપણો જવાબ બનશે, ધ પોએટ શોટ એન એરો, શોટ એન એરો ઇન ટુ ધ એર, ઇન ટુ ધ એર. ત્યાર પછીનો પ્રશ્ન નંબર બે છે, વોટ ડીડ ધ પોએટ બ્રીથ ઇન ટુ ધ એર, કવિએ હવામાં એ જે શ્વાસ છે એની સાથે એ શું એ મૂક્યું એવા અર્થમાં. તો આપણે જોઈએ, ધ પોએટ બ્રીથડ અ સોંગ ઇન ટુ ધ એર, ધ પોએટ બ્રીથડ અ સોંગ ઇન ટુ ધ એર. ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, કે જેની અંદર આપણને પ્રાસ મળતા શબ્દો એટલે કે રાઇમિંગ વર્ડ્સ એ કાવ્યમાંથી ગોતી અને લખવાના કીધા છે, તો એના માટે પહેલો શબ્દ છે સાઇટ. તો સાઇટ શબ્દની સાથે પ્રાસ મળતો શબ્દ એ ફ્લાઇટ એવો બને છે. જવાબમાં તમે જોઈ શકો છો સાઇટની સામે ફ્લાઇટ એવું લખેલું છે. અને બીજો શબ્દ છે સોંગ. તો સોંગ માટે આપણે જવાબમાં એ સ્ટ્રોંગ એવો શબ્દ જે છે એની સાથે પ્રાસ મળે છે એ લખીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર, આપણને ટ્રુ ફોલ્સ એ પૂછવામાં આવેલું છે. તો ચોથો એ વાક્ય જે પ્રશ્ન તરીકે આપેલો છે આપણે જોઈએ, ધ પોએટ નોઝ વેર ધ એરો ફેલ, કવિને ખબર હતી કે ક્યાં એ તીર જે એણે ચલાવ્યું હતું એ પડ્યું, બરાબર. તો વાક્ય ફોલ્સ એટલે કે ખોટું છે. તો સામે આપણને જે બોક્સ આપેલું છે જે ખાલી જગ્યા, એમાં આપણે ફોલ્સ એવો શબ્દ લખશું. અને પછી આપણે કાવ્ય પંક્તિ એ પૂર્ણ કરવાની છે, કે જેની અંદર આપણને આપેલું છે કમ્પ્લીટ ધ ફોલોવિંગ લાઇન્સ, નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો. ફોર હુ હેઝ અ સાઇટ સો, પછી ખાલી જગ્યા છે તો ત્યાં શબ્દ આવશે કીન, એન્ડ ફરી પાછી ખાલી જગ્યા છે તો ત્યાં આપણે જવાબ લખશું સ્ટ્રોંગ, બરાબર. એટલે પ્રથમ વાક્યની પહેલી ખાલી જગ્યામાં કીન શબ્દ આવશે અને બીજી ખાલી જગ્યામાં સ્ટ્રોંગ શબ્દ આવશે. ધેટ ઇટ કેન ફોલો ધ, તો ધ પછીની ખાલી જગ્યા છે એટલે કે ત્રીજી ખાલી જગ્યા, કે જેમાં આપણે જવાબ લખશું ફ્લાઇટ. ઓફ અ પછીની જે ખાલી જગ્યા છે એમાં આપણે લખશું સોંગ.